તરફથી આપણે જોયું તો કેશ માર્કેટ અને એઝ વેલ એઝ આપણને ઇક્વિટી માર્કેટ બંને ફ્રન્ટ ઉપરથી આપણને વેચવાલી માટેના કારોબાર થતા દેખાઈ રહ્યા છે. એફ એન્ડ ઓની અંદર પણ તેમણે જોયો કે ઇન્ડેક્સ ઓપ્શનની અંદર સ્ટોક ફ્યુચર્સની અંદર સારી એવી એક વેચવાલી કરી છે. મોટા આંકડાઓ આપણને વેચવાલીના દેખાઈ રહ્યા છે. 9770 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શનમાં વેચવાલી કરી છે, 953 કરોડ રૂપિયાની સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી કરી છે. એફઆઈએસ તરફથી જો નેટ આપણે એફ એન્ડ ઓની અંદરનો આંકડો જોવો તો 11123 કરોડ રૂપિયાની વેચવાલીનો આંકડો આવતો દેખાયો છે. કુનાલ, આ ફિગર ઉપર એક વખત નજર કરો, કારણ કે એફઆઈએસ તરફથી આપણે જોઈએ તો કેશની અંદર 800 કરોડ રૂપિયાની વેચવાલી અને એફઆઈએસની જે ઇન્ડેક્સ ઓપ્શનની અંદર એક લગભગ 9700 કરોડ રૂપિયાની જે આપણે વેચવાલી જોઈ રહ્યા છે, આ ક્યાંક ને ક્યાંક આપણને ક્લિયર એક ઇન્ડિકેશન એવું આપતું દેખાઈ રહ્યું છે કે એફઆઈએસની જે કોઈ આપણને સ્ટોક્સની અંદર લોંગ પોઝિશન હતી એમાંથી તેમણે એક્ઝિટ લીધી છે, સાથે સાથે તેમણે ઇન્ડેક્સના પણ જે લોંગ પોઝિશન હતા એમાંથી એક્ઝિટ લીધી છે. પણ ક્લિયર અહીંયા એક સિગ્નલ એ છે કે એમણે લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ લીધી છે પણ શોર્ટ સામે ક્રિએટ નથી કર્યા. તો આ ફેક્ટર્સને આપ કેવી રીતના જોવો છો એફઆઈએસના? એક્ઝેક્ટલી વિક્રમ, અત્યારે આપણે છેલ્લા 4 દિવસની વાત કરીએ ને તો કન્ટિન્યુઅસલી સ્ટોકમાંથી એક્ઝિટ એફઆઈ લઈ રહ્યું છે. એઝ પર ધ એફએનઓ જે પ્રમાણે આપણને ડેટા મળી રહ્યા છે, નવી શોર્ટ પોઝિશન નથી ક્રિએટ કરી રહ્યા, પણ કન્ટિન્યુઅસલી છેલ્લા 4 દિવસથી જોવા જઈએ ને તો એફઆઈઆઈ સ્ટોક સ્પેસિફિક માંથી એક્ઝિટ કરી રહ્યું છે. એન્ડ એ સાઈડ જોવા જઈએ ને તો ઇન્ડેક્સ ફ્યુચરમાં અત્યારે એ પ્રમાણેની કોઈ હેવી પોઝિશન નથી બનાવી જે પ્રમાણેની પોઝિશન જે પ્રમાણેની એ લોકોએ એક્ઝિટ સ્ટોક ફ્યુચરમાંથી મારી છે. ઓકે, નેટ ટુ નેટ ઇન્ડેક્સ ફ્યુચરમાં કાલના દિવસમાં બી 44 કરોડનું અરાઉન્ડનું ઇન્ડેક્સ ફ્યુચરનું બાઇંગ હતું, પણ સામે સાઈડ 9900 કરોડનું ઇન્ડેક્સ ઓપ્શનમાંનું સેલિંગ હતું. પણ મને એવું લાગે છે કે અત્યારે આ લેવલ પર એફઆઈઆઈ સ્ટેપ પ્લે કરી રહી છે. ઓકે, એનું એક ક્લિયર કટ રીઝન છે જે પ્રમાણેનું અત્યારે યુએસએમાં અને જે પ્રમાણે ધીરે ધીરે યુરોપમાં ડેલ્ટા વેરિયન્ટનો પગ પેસારો થઈ રહ્યો છે એના હિસાબે તો આ એક સેફ પ્લે છે એફઆઈઆઈ તરફથી. પ્લસ કાલના દિવસમાં કેશ માર્કેટમાં પણ એ લોકોનું 800 કરોડનું અરાઉન્ડનું સેલિંગ હતું, તો ધીરે ધીરે એ લોકો આ લેવલ પર પણ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. પણ નવી પોઝિશન અત્યારે નથી બનાવી રહ્યા એન્ડ એ લોકો કોઈ હેવી શોર્ટમાં બી અત્યારે પોઝિશન નથી બનાવી રહ્યા, મતલબમાં એ લોકો પ્રોફિટ બુકિંગ કરીને પૈસા ભેગા કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને એક સેફ ઝોન લાગશે તો અગેન એ લોકો માર્કેટમાં એન્ટર થશે. તો મને એવું લાગે છે કે આ ખાલી પ્રોફિટ બુકિંગ છે, ખાલી ડેલ્ટા વેરિયન્ટની સિચ્યુએશન અત્યારે એ લોકો જોવા માટે પ્રોફિટ બુકિંગ કરીને બેઠા છે. ઓકે, તો આ એક થોડી રાહતની વાત એટલા માટે જોવી જોઈએ કારણ કે એફઆઈએસની પોઝિશન્સ આપણે જોઈએ તો એમણે ભલે લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ લીધી છે પણ સામે તેમણે શોર્ટ નથી ક્રિએટ કર્યા, તો એને લઈને બજારની અંદર મોટી વેચવાલી માટેના સંકેતો હજુ પણ આપણને બનતા નથી દેખાઈ રહ્યા. હવે આજના ડેરિવેટિવ્સ આંકડા કેમ ઇન્ટરેસ્ટિંગ છે એની ઉપર વાત કરીએ તો આજે વીકલી ઓપ્શન્સની એક્સપાયરી છે અને એ પહેલાં તમે નિફ્ટીના ફ્રન્ટ ઉપરના આંકડા જુઓ અને નિફ્ટીના આપણે કોલ અને પુટના આંકડાઓની ઉપર નજર કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરીશું કોલ્સના આંકડાઓ ઉપર. તો 17400ના સ્તર ઉપર અને 17500ના સ્તર ઉપર બંને સ્તર ઉપર આપણને ગઈકાલે એક જબરજસ્ત કોલ રાઇટિંગ થતી જોવા મળી છે. અને જો ટોટલ પોઝિશન્સની ઉપર તમે નજર કરો તો 17500 ઉપર લગભગ 64 લાખ અને 59 લાખ પોઝિશન જે છે તે 17400ના સ્તર ઉપર. હવે આમાં તમે જુઓ કે એડિશન બંને લેવલ ઉપર જે થતું દેખાયું છે, 10 લાખ 17500 ઉપર એડિશન થયું છે અને લગભગ 8.5 લાખનું એડિશન આપણને 17400ના સ્તર ઉપર થતું દેખાયું છે. આ કોલ તરફની વાત થઈ. હવે બીજી તરફ તમે પુટની તરફ જુઓ તો 17300ના કોલ ઉપર પુટ ઉપર 10,84,000 પોઝિશન્સ જે છે એ એડિશન થતી દેખાય છે અને નેટ પોઝિશન જુઓ તો એ 48 લાખની પોઝિશન દેખાઈ રહી છે. સામે 17200ના સ્તર ઉપર જુઓ તો ત્યાં 6,81,000 જેટલી પોઝિશનો આપણને એડ થતી દેખાય છે અને નેટ પોઝિશન જુઓ તો 38 લાખની છે. એટલે ખાસી નેરો રેન્જ નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને દેખાઈ રહી છે જે ફક્ત 100 પોઈન્ટની વચ્ચે આપણને પ્લે થતી દેખાઈ રહી છે. હવે આ રેન્જની સામે એક ઇન્ટરેસ્ટિંગ રેન્જ જુઓ તો એ તમને બનતી દેખાય છે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર. ગઈકાલે બેંક નિફ્ટીનો જે આપણને આંકડો ઉપરની તરફનો આવતો દેખાયો એનું એક સૌથી મોટું બેનિફિટ આપણે જોયો તો અહીંયા આપણને દેખાયું છે ઓપ્શન ડેટાની અંદર. તમે પેલા નિફ્ટીના કોલના આંકડાઓ જુઓ તો 37,500ના કોલ ઉપરથી જ ગઈકાલે આપણને પોઝિશનો ઓછી થતી જોવા મળી છે. 2,28,000 જેટલી પોઝિશનો આપણને ઓછી થઈ છે પણ તોય હજુ અહીંયા આપણે જોયો તો જે હાઈએસ્ટ પોઝિશન છે એ 37,500ના સ્તર ઉપર દેખાઈ રહી છે. સામે પુટની તરફ જુઓ તો તમે 36,500ની ઉપર સારું એવું એક એડિશન થતું દેખાયું છે. એઝ વેલ એઝ પુટના જે આંકડાઓ હતા એમાં 36,000ના સ્તર ઉપરથી પોઝિશનો આપણને ઓછી થતી જોવા મળી છે. તો 36,500 આજે એક મહત્ત્વનું લેવલ રહેશે બેંક નિફ્ટી માટે અને 37,500ની તરફ આગળ જવા માટેની આજે બેંક નિફ્ટીની તૈયારી રહેતી દેખાશે. તો નિફ્ટી કદાચ આપણને 100 પોઈન્ટની રેન્જમાં રહેતી દેખાશે પણ સામે
બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી આજે આઉટ પરફોર્મન્સ આવે એવી સંભાવનાઓ બનતી દેખાઈ રહી છે. કુણાલ, શું કહેશો? એક તરફ એફઆઈઆઈની પોઝિશનો હલકી થઈ ચૂકી છે, એટલે આજે આપણે એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ ત્યારે માર્કેટની અંદર ના તો કોઈ મોટા લોંગ્સ છે, ના તો કોઈ મોટા શોર્ટ પોઝિશન છે. બીજી તરફ જે પ્રમાણેનો ઓપ્શન ડેટા આપણને બનતો દેખાયો છે, એ ઓપ્શન ડેટા ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યો છે સાઇડવેઝ માર્કેટનો નિફ્ટી માટે, પણ બેંક નિફ્ટી માટે જે સિનારીઓ આપી રહ્યો છે એ તેજી તરફનો આપી રહ્યો છે. તો આઉટલુક શું રાખવો રહે અને આજના દિવસમાં શું રેન્જ આપ જોઈ રહ્યા છો એક્સપાયરી માટે? યસ, ડેફિનેટલી અત્યારે આ લેવલ પર નિફ્ટીની જે મોમેન્ટમ જોવા મળી રહી છે એઝ પર ધ ઓપ્શન ચેઇન, એક સાઇડવેઝની જોવા મળી રહી છે. અને કાલના દિવસમાં પણ આપણે કીધું હતું કે 17400 ની ઉપર જો સસ્ટેન થશે તો એક મોમેન્ટમ આપણને ઉપરના તરફ જોવા મળી શકે છે, પણ ક્લોઝિંગ 17400 ના નીચે છે, એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે નિફ્ટીમાં હજુ પણ એક પ્રેશર, અત્યારે આ લેવલ પૂરતું ઇન્ટ્રાડેમાં પ્રેશર આપણને જોવા મળી શકે છે. અને આજના દિવસમાં એક્સપાયરી બી છે તો વોલેટિલિટી પણ એ લેવલ પર આપણને જોવા મળશે. જે પ્રમાણે અત્યારે 17400 ના ફીમાં અત્યારે આપણને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થતું જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક 17400 20 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ફોર ટુડે પ્લે થતું જોવા મળી શકે છે. તો જે અત્યારે વ્યૂ બની રહ્યો છે વિક્રમ, એઝ પર ધ ઓપ્શન ચેઇનના ડેટા, અને હું અત્યારે નેક્સ્ટ એક્સપાયરી નેક્સ્ટ વીકલી એક્સપાયરીના બી અત્યારે ડેટા જોઈ રહ્યો છું, તો સેમ અત્યારે એ વસ્તુ મને અહીંયા નેક્સ્ટ વીકલી એક્સપાયરીમાં જોવા મળી રહી છે. 17400 નો અત્યારે હાલ પૂરતો એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. મને એવું લાગે છે કે ઇન્ટ્રાડેમાં 17400 ને ક્રોસ કરવું થોડું મુશ્કેલ રહેશે. આપણને એક લોઅર લેવલ ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે. લોઅર લેવલ એટલે કે કયું લેવલ? તો મને અગેન લાગે છે કે 14250 ના લેવલ આજે નિફ્ટી અગેન આપણે ઇન્ટ્રાડેમાં બતાવી શકે છે. તો જે અત્યારે અહીંયા વ્યૂ બની રહ્યો છે ઇન્ટ્રાડે માટે એ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. એન્ડ નિફ્ટીને એક્સપાયરીની વાત કરું, વીકલી એક્સપાયરીની વાત કરું, તો મને એવું લાગે છે કે 17300 ની અરાઉન્ડની એક્સપાયરી આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. સામે સાઈડ કાલના દિવસમાં આપણે 36500 ના લેવલની વાત કરી હતી, કેમ કે ત્યાં 36500 ના લેવલ પર મેચ હોય આપણે ક્રિએટ થયું હતું સી પર. આપણો વ્યૂ હતો કે જો 36500 ની ઉપર સસ્ટેન થાય છે ક્લોઝિંગ બેસિસ પર તો આપણને 37500 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને અત્યારે એ જ વસ્તુ, અત્યારે એ જ મોમેન્ટમ હાલ પૂરતી મને ઓપ્શન ચેનના બેઝ પર જોવા મળી રહી છે. અને અત્યારે ઓપ્શન ચેનમાં જોવા જઈએ તો જે પોઝિશન નેક્સ્ટ વીકલી એક્સપાયરીમાં એડ થઈ છે ઘણી સારી આપણને 37000 ના લેવલ પર એડ થતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક 37000 લેવલ ટચ કરી શકે છે, ક્યાં એક કેપ આવી શકે છે. પણ વિક્રમ, આજના દિવસની જો વાત કરું તો મને આજના દિવસમાં પર્ટિક્યુલરલી જે પ્રમાણે વ્યૂ મારો નિફ્ટીમાં બની રહ્યો છે અને એ પ્રમાણેનો વ્યૂ મારો બેંક નિફ્ટીમાં બી બની રહ્યો છે, મને એવું લાગે છે કે 3 દિવસની રજા આવી રહી છે. ઓકે, કાલે માર્કેટ બંધ છે, પછી સેટરડે સન્ડે છે, તો ક્યાંક ને ક્યાંક આજના દિવસમાં આપણને ઇન્ટ્રાડેમાં એક પ્રોફિટ બુકિંગ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. તો મને મારો જે વ્યૂ નિફ્ટી માટે બની રહ્યો છે સેમ વ્યૂ બેંક નિફ્ટી માટે બી બની રહ્યો છે કે ઇન્ટ્રાડેમાં એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે. પણ ઓવરઓલ પોઝિશનલી આપણો જે વ્યૂ છે લોંગ સાઈડનો છે ઇન્ટ્રાડે માટે સેલ છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે થઈને બેંક નિફ્ટી માટે અને નિફ્ટી માટે થઈને ઉપરના લેવલ્સ આવે તો ત્યાંથી સેલ ઓન રાઈઝ કરવા માટે રણનીતિ બની રહી છે. થોડું પ્રોફિટ ટેકિંગ આજના દિવસમાં જો કદાચ ઉપર જશે તો પણ આપણને આવતું દેખાશે. તો આ વ્યૂ અત્યારે આપણને નિફ્ટી બેંક નિફ્ટી માટેનો બનતો દેખાઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી અહીંયા એક્સપાયરી માટેનો પણ એક આપણે પોલ છે, એના ઉપર પણ નજર કરી લો તમે. તો મોટાભાગના બ્રોકર્સ અત્યારે માની રહ્યા છે કે 17400 17300 ની વચ્ચે એક્સપાયરી આજના દિવસમાં નિફ્ટીની થતી દેખાશે. 17500 17400 ની વચ્ચે આપણે જોઈએ તો 40% બ્રોકર્સ માની રહ્યા છે કે એક્સપાયરી આવતી જોવા મળશે. પણ બેંક નિફ્ટી માટે 37500 અને 36700 ની વચ્ચે 80% બ્રોકર્સ માની રહ્યા છે કે એક્સપાયરી આવતી દેખાશે, જ્યારે 20% બ્રોકર્સ જ એવું માની રહ્યા છે કે 37500 ની ઉપર એટલે કે 37300 થી 37300 ની વચ્ચે આપણને એક્સપાયરી આવતી જોવા મળી શકશે. તો આ બેંક નિફ્ટી અને નિફ્ટી માટેની આજની રણનીતિ આપના માટે થઈ. પણ સ્ટોક્સ આજે કુણાલ કયા ફોકસમાં રાખશો? વેલ, સ્ટોક્સની વાત કરું ને તો બે સ્ટોક્સ છે જેમાં મને એક સારી બી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. પહેલો જે સ્ટોક છે એચડીએફસી એએમસી છે. કાલના દિવસમાં આપણને સારી બી મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી ગઈ છે અને સ્ટોક અત્યારે નિયર ટુ બ્રેકઆઉટના લેવલ પાસે આવીને ઊભો છે. તો હું કહીશ કે આ લેવલ પર એક વખત બાય કરીને ચલાય, કેમ કે જે પ્રમાણેનું વોલ્યુમ ક્રિએટ થયું છે, જે પ્રમાણેની પ્રાઇસ એક્શન જોવા મળી છે, લાઇકલી ચાન્સીસ છે કે આપણને આ સ્ટોકનો બ્રેકઆઉટ જોવા મળે. તો 3296 અરાઉન્ડનું ક્લોઝિંગ છે, બાય કરીને ચાલુ જોઈએ. કોઈ પણ ઘટાડો આવે અપ ટુ ધ લેવલ ઓફ 3187 એસએલ રાખીશું. 3120નો ટાર્ગેટની વાત કરીએ તો 3428ના ટાર્ગેટ જોવા મળી શકે છે, અને એ બ્રેક કરીએ તો 3648 સુધીના પણ ટાર્ગેટ આપણને એક્સટેન્ડ થતા એચડીએફસી એમ્સમાં જોવા મળી શકે છે. અને બીજું જે કાઉન્ટર છે જે વિધિ સ્પેશિયાલિટી, કાલના દિવસમાં ઘણી સારી મુમેન્ટમ આપણને જોવા મળી છે. ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તેના બેસ પર કાઉન્ટરમાં આપણને આવનારા દિવસમાં સારી એવી અપસાઇડની મુમેન્ટમ જોવા મળી શકે છે. 373 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. આ લેવલ પર બાય કરાય અને કોઈ પણ ઘટાડો આવે અપ ટુ ધ લેવલ ઓફ 359 તો કેપિટલાઇઝ કરવું છે બાય માટે વિથ ધ એસલ ઓફ 351 390 390 390 આજના દિવસમાં આપણને જોવા મળી શકે છે.